નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત કૃષ્ણ કન્યા વિદ્યાસંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત કરતા હતા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ચાર નિયમો, આપણે કાળમાં ફેરફારના નિયમો છે એ જોયા હતા. આપણે આજે એના પછીનો નિયમ, નિયમ નંબર 5. એકથી ચાર નિયમો આપણે પૂરા કરેલા છે કે જો સાદો વર્તમાન કાળ હોય તો એનું સાદો ભૂતકાળ થઈ જાય, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય, પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રહે, પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય, ત્યાં સુધી આપણે જોયા હતા. આજે એના પછીનો નિયમ નંબર 5. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય તો તેને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ચાલુ ભૂતકાળ બને છે. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય, વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્તમાન કાળ એટલે શું? કોઈ ક્રિયા વર્તમાનના સમયમાં શરૂ છે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. ચાલુ વર્તમાન કાળમાં કર્તા સાથે એમિઝાર આવે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, એનું ચાલુ ભૂતકાળ થઈ જાય. કર્તા સાથે વોઝવેર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ ચાલુ વર્તમાન કાળ. અહીંયા જોશું ચાલુ ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળમાં શું આવે? એ મીન્સ કે આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ચાલુ ભૂતકાળમાં થઈ જશે વોઝ કે વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ જોઈએ. I say to the teacher, Nirmala is sleeping in the class. મેં શિક્ષકને કહ્યું, નિર્મળા વર્ગમાં સ્લીપિંગ, સૂઈ રહી છે. કર્તા પ્લસ એમિઝાર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરાબર. તો આઈ સેડ ટુ નું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ટોલ્ડ ધ ટીચર, સંયોજક તરીકે આવી જશે ધેટ. આઈ ટોલ્ડ ટીચર ધેટ. હવે કાંઈ નથી કરવાનું, એમિઝારની પાછળ એમિઝારને બદલે વોઝવેર લગાડી દેવાનું છે. નિર્મલા was sleeping in the class. સમજાણું? હવે પછીનો નિયમ જોઈએ, નિયમ નંબર 6. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો તેને ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે. જોજો વિદ્યાર્થી મિત્રો, ચાલુ પૂર્ણ ભૂતકાળ થોડોક તમને સમજવામાં ટફ પડતો હોય, પણ તમને સમજાવી દઉં એટલે એમાં કંઈ હાર્ડ નથી. બે કાળ ભેગા કર્યા, ક્યાં ક્યાં? ચાલુ ને પૂર્ણ બે કાળ ભેગા કર્યા. ચાલુ કાળમાં શું આવે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. પૂર્ણ કાળમાં શું આવે? ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. ચાલુ ભૂતકાળ હોય તો વોઝવેર આવે, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવે, બરાબર. તો બેયને ભેગા કરીને કાળ બનાવ્યા એટલે પૂર્ણ ભૂતકાળમાંથી હેડ લઈ લીધું, બરાબર. વધારાનું મૂકી દીધું છે બિન, ચાલુ કાળમાંથી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એનો અર્થ એ થયો કે ચાલુ ભૂતકાળમાં વોઝવેર અને આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડબિન પ્લસ આઈએનજી. વોઝવેરનું શું કરી નાખવાનું? હેડબિન. હજી આપણે થોડુંક ડીપમાં જોઈએ.
ચાલુ ભૂતકાળ અહીંયા છે એટલે વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એનું શું થઈ જશે? હેડ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે વોઝ વેરનું શું કરી નાખવાનું? તમારે હેડ બીન કરી નાખવાનું, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એનું ઉદાહરણ જોઈએ. રાકેશ સેડ ટુ લખન, ધવલ વોઝ વોચિંગ તારક મહેતા. રાકેશે લખનને કીધું ધવલ તારક મહેતા જોઈ રહ્યો હતો, જોઈ રહ્યો હતો. ભૂતકાળમાં ચોક્કસ સમયે ક્રિયા કેવી હતી? શરૂ હતી, બરાબર. એનું ઇનડાયરેક્ટ રાકેશ સેડ ટુ નું શું થઈ જાય? ટોલ્ડ. લખન સંયોજક તરીકે ધેટ, ધવલ. હવે વોઝ વેર નું શું થઈ જાય? હેડ બીન. ધવલ હેડ બીન વોચિંગ તારક મહેતા. વોઝ વેર નું હેડ બીન કરી નાખો એટલે આ નિયમ આવડી જાય, બરાબર. તો હવે આપણે પહેલેથી તમને સમજાવું, સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ કર્યું, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કર્યું, પૂર્ણ ભૂતકાળમાં કંઈ ફેરફાર નહીં કરવાનો, પૂર્ણ ભૂતકાળ જ રહેવા દેવાનું. ચાલુ વર્તમાન કાળ હોય એનું ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય એનું પૂર્ણ ભૂતકાળ. તો વૈધાક્યા કાળ ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળમાં કાંઈ નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો, શેલ કે વ્હીલ આપેલું હોય એનું વુડ કરી નાખવાનું. એનો નિયમ જોઈએ આપણે કે જ્યારે ઓક્ઝિલરીઝ આપેલી હોય, સહાયક મોડેલ્સ આપેલા હોય ત્યારે શું કરવાનું. નિયમ નંબર 7, જો રિપોર્ટેડ સ્પીચમાં મોડેલ્સ આવે તો. મોડેલ્સ એટલે કે કેન, ત્યારબાદ વિલ, શેલ. કેન આપેલું હોય તો એનું કુડ કરી નાખવાનું, વિલ આપેલું હોય તો વુડ કરી નાખવાનું, શેલ આપેલું હોય તો તરત તમને મગજમાં વિચાર આવશે સાહેબ શુડ કરી નાખવાનું. નહીં, શુડ રાખો તો અર્થ ફરી જાય, શેલનું પણ વુડ જ થાય છે, બરાબર. શેલ આપેલું હોય તો પણ વુડ જ કરવાનું. ઉદાહરણ જોઈએ. અને આ બધા આવી ગયા ને પછી હંમેશા ક્રિયાપદનું તો મૂળ રૂપ જ આવે, સમજાઈ ગયું? શેલ વિલ આપેલું હોય, કેન આપેલું હોય એનું તમે ઇન્ડાયરેક્ટમાં ફેરવો અને મોડેલ્સમાં ફેરફાર કરો, પછી ક્રિયાપદનું હંમેશા તમારે મૂળ રૂપ જ મૂકી દેવાનું. ઉદાહરણ જોઈએ. હી સેડ ટુ હિઝ ફાધર, ટીચર વિલ સોલ્વ ધીસ સમ ટુમોરો. તેણે તેના પિતાજીને કીધું શિક્ષક આવતીકાલે આ દાખલો છે એ ઉકેલશે, ગણી દેશે, બરાબર. તો આને ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ, હી સેડ ટુ નું શું થઈ જાય? ટોલ્ડ. હી ટોલ્ડ હિઝ ફાધર સંયોજક તરીકે ધેટ. ટીચર વિલ નું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? વુડ. ટીચર વુડ સોલ્વ ધીસ નું શું થઈ જાય? ધેટ. જોજો આ તો ભૂલવાનું જ નહીં, ધીસ નું ધેટ થાય, ધેટ સમ, ટુમોરો નું
ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું શું થઈ જાય? ધ નેક્સ્ટ ડે થઈ જાય. હવે આ બધા જ નિયમો છે એનો તમને શોર્ટ એક ટ્રીક બતાવી દઉં. આ જે શોર્ટ ટ્રીક છે એ તમારું કોઈ પણ બુકનું પૂઠું હોય, આગળનું અથવા પાછળનું, એમાં લખી નાખવાની. જેટલી વખત તમે ચોપડો ખોલો ને એટલી વખત તમને મગજમાં યાદ આવવું જોઈએ, એટલે ક્યારેય ભૂલાય નહીં. આ રીતે અહીંયા ડાયરેક્ટ સ્પીચ, અહીં ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલો કાળ હતો વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાન કાળ, એનું શું થઈ જાય? સાદો ભૂતકાળ. પાછો સાદા ભૂતકાળ અહીંયા લઈ લો, સાદો ભૂતકાળ એનું થઈ જાય પૂર્ણ ભૂતકાળ. પાછો પૂર્ણ ભૂતકાળ અહીં લઈ લેવાનું, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહે. ત્યાર પછી પૂર્ણ વર્તમાન કાળ હોય એનું થઈ જાય પૂર્ણ ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ હોય એનું થઈ જાય ચાલુ ભૂતકાળ. અને ચાલુ ભૂતકાળ હોય વિદ્યાર્થી મિત્રો એનું થઈ જાય ચાલુ પૂર્ણ ભૂતકાળ. શેલ હોય તો થઈ જાય વુડ, વ્હીલ હોય તો થઈ જાય વુડ, કેન હોય તો થઈ જાય કુડ, અને બધા પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ. આ હતી એની શોર્ટકટ ટ્રીક. આટલું યાદ રાખો તો તમને કાળમાં ફેરફાર ક્યારેય ભૂલાય નહીં. ટોટલ મેં 3 ફેરફાર શીખડાવ્યા, સર્વનામમાં ફેરફાર, સમય દર્શક અને સ્થળ દર્શકમાં ફેરફાર, અને કાળમાં ફેરફાર. પણ હજી આપણે એ નથી શીખ્યા કે સાહેબ સર્વનામમાં ફેરફાર કઈ રીતે થાય. એના માટે હવે આપણે એ નિયમ જોવાના છે, એ આપણે જોઈએ. હવે રિપોર્ટેડ સ્પીચમાં કરતા હોય, જોજો આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. રિપોર્ટેડ સ્પીચમાં 3 પ્રકારના કરતા હોય. પ્રથમ પુરુષનો કરતા હોય, બીજા પુરુષનો કરતા હોય અને ત્રીજા પુરુષનો કરતા હોય. પ્રથમ પુરુષનો કરતા ક્યાં હોય? આઈ કે વી. બીજા પુરુષનો કરતા હોય યુ, બંને યુ આવી જાય, એક વચનનો પણ યુ અને બહુવચનનો પણ યુ. ત્રીજો પુરુષનો કરતા છે એની અંદર હી, શી, ઈટ, ધેય અથવા એક વચનનું કોઈ કે બહુવચનનું કોઈ નામ. બરાબર, આ પ્રથમ પુરુષનો કરતા હોય તો એને ઇનડાયરેક્ટમાં ફેરવો ને ત્યારે કોના સર્વનામ સાથે ફેરવવાનો? બોલનારના સર્વનામ સાથે. બીજા પુરુષના હોય ને સાંભળનારના સર્વનામ સાથે. ત્રીજા પુરુષમાં કોઈ જ ફેરફાર કરવાનો નહીં. આ મગજમાં ઉતારજો વિદ્યાર્થી મિત્રો. હજી ફરી ફરીને કહું છું, આ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવા માટેની એક ચાવી છે કે પહેલા પુરુષના સર્વનામ હોય એને બોલનારના સર્વનામ સાથે ફેરવવાના, બીજા પુરુષના સર્વનામ હોય એને સાંભળનાર સાથે, ત્રીજા પુરુષને ભૂલી જવાનું એમાં જેમ હોય. એટલા માટે જ મેં કાળમાં ફેરફાર કરાવતી વખતે જેટલા ઉદાહરણો લખાવ્યા છે એ બધા ઉદાહરણો ત્રીજા પુરુષના હતા. શા માટે? આપણો મેઇન ફોકસ કાળમાં ફેરફાર કરવાનો. અત્યારે આપણે સર્વનામમાં ફેરફાર કરવાનો છે તો એ હવે આપણે જોઈએ. હવે ઉદાહરણ જોઈએ. હી સેડ ટુ His friend, I buy my clothes myself. No one disturbs me. The choice is mine. આમાં મેં બધા સર્વનામ લઈ લીધા છે.
આ વાક્યમાં ખાસ ધ્યાન આપજો. અત્યારે વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો આ વિડીયો ફરી એક વખત જોજો, પણ આ વિડીયો વ્યવસ્થિત સમજાય પછી જ નેક્સ્ટ વિડીયો જોજો, બાકી નેક્સ્ટ વિડીયોમાં કંઈ ખબર નહીં પડે. હી સેડ ટુ નું થઈ જાય ટોલ્ડ, હિઝ ફ્રેન્ડ સંયોજક તરીકે ધેટ. હવે જો આઈ કે વિના સરનામ બોલનાર સાથે ફેરવાનામાં આઈના સરનામ આપેલા છે તો કે હા, આઈ, માય, માય સેલ્ફ, મી અને માઇન, આ પાંચે પાંચ સરનામ આઈના સરનામ છે, એટલે કે પ્રથમ પુરુષના સરનામ છે. કોની સાથે ફેરવશું? એને બોલનાર સાથે ફેરવું. પહેલાં તમારી પાસે જે સર્વનામનું કોષ્ટક છે એમાં જોવો જી કે આઈના સરનામ છે, આ રીતે લખેલું હશે અહીંયા, આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, મળ્યું બરાબર. હવે આઈના સરનામ ફેરવવાના છે આપણે બોલનારની સાથે. આ વાક્યની અંદર બોલનાર કોણ છે? હી. તો એનો અર્થ ઈ થયો કે આઈના સર્વનામ આપણે હિના સર્વનામની સાથે ફેરવશું. હિના સર્વનામ ગોતોજી આઈની લાઈન છે એમાં તમે હેલા જાઓ, હિ આવે ને અટકી જાઓ. તમારી પાસે કોષ્ટક લખેલું છે જો, તેમાં હિ છે, હી, હિમ, હિઝ, હિઝ અને હિમસેલ્ફ છે. હવે શું કરવાનું છે? કશું જ નથી કરવાનું. જ્યાં આઈ હોય ત્યાં હી, મી હોય ત્યાં હિમ, માય હોય ત્યાં હિઝ, માઇન હોય ત્યાં હિઝ, માય સેલ્ફ હોય ત્યાં હિમસેલ્ફ. સાવ સરળ છે, છે ને? તો આઈ, આઈનું શું થઈ જાય? હી. હવે જોજો, બાય કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ સાદો વર્તમાનકાળ, સાદા વર્તમાનકાળનું થઈ જાય સાદો ભૂતકાળ, બાયનું થઈ જાય બોટ. I bought. My cloth is my. શું કરી નાખવાનું? His. His cloth is myself. શું કરી નાખવાનું? Himself. No one disturbs. એનું થઈ જાય disturbed. બરાબર, ડિસ્ટર્બ્ડ મી, મીનું થઈ જશે હિમ. ધ ચોઈસ ઇઝનું થઈ જશે વોઝ, અને માઇન હોય ત્યાં હિઝ થઈ જાય. ખબર પડી? આ હતા એના સર્વનામમાં ફેરફારો. કાંઈ નવીન નથી, એક સ્ટેપ બાય સ્ટેપ તમારી પાસે સર્વનામનું કોષ્ટક છે ને, હમણાં બે ત્રણ વાક્યોમાં કે બે ત્રણ દિવસ પૂરતું બરાબર છે, પછી સર્વનામનું કોષ્ટક જોવાની જરૂર જ ન પડે, ડાયરેક્ટ મગજમાં આપણે બેસી જવું જોઈએ. હજી એક ઉદાહરણ જોઈએ એના પછીનું. Father said to Nirali, you have to finish your work yourself, otherwise teacher will punish you. You have to finish your work yourself, otherwise teacher will punish you. આમ યુ ના સર્વનામ છે. યુ ના સર્વનામ કોની સાથે ફેરવવાના છે? સાંભળનાર. સાંભળનાર કોણ છે? નિરાલી. નિરાલી એટલે કે ત્રીજો પુરુષ એકવચન નારી જાતિ. નારી જાતિ એટલે કે શ્રી. તો ફાધર સેડ ટુ નું થઈ જશે ટોલ્ડ, નિરાલી સંયોજક તરીકે શું મૂકી દીધું? ધેટ.
હવે યુના સર્વનામ જોઉં છે તમારી પાસે લખેલા હોય તો ત્રીજો પુરુષ બીજો પુરુષ એકવચન યુ, તો તમારી પાસે આ રીતના હશે યુ યુ યોર યોર્સ અને યોર સેલ્ફ, એકવચન છે એટલે સેલ્ફ લીધું. હવે ફેરવવાના છે નિરાલી સાથે, નિરાલી એટલે કે ત્રીજો પુરુષ એકવચન નારી જાતિ એટલે કે શી, તો શી યુની લાઈન માં હેલા જાવ, સી આવ અહીંયા રોકાઈ જાવ, સી ની લાઈન આખી જાવ, શી હર હર હર્ષ અને હર સેલ્ફ. હવે તમને એમ પ્રશ્ન થાય સાહેબ અહીંયા બે યુ છે તો અમારે શી મૂકવાનું કે હર મૂકવાનું, થવો જોઈએ ને પ્રશ્ન, સ્વાભાવિક છે. આ પહેલો યુ કર્તા વિભક્તિનો છે, બીજો યુ કર્મ વિભક્તિનો, યુ પછી ક્રિયાપદ હોય, જોજો યુ પ્લસ ક્રિયાપદ હોય તો એ કર્તા વિભક્તિનો યુ છે અને ક્રિયાપદ પછી યુ હોય તો એ કર્મ વિભક્તિનો યુ છે. અહીંયા જોજો યુ પછી ક્રિયાપદ છે તો આ યુ પહેલો યુ છે, અહીંયા જો યુની પહેલા ક્રિયાપદ આવી ગયું પનિશ તો એ બીજો યુ છે એટલે કે કર્મ વિભક્તિનો યુ છે. હવે સમજાઈ ગયું, જ્યાં જ્યાં યુ હોય ત્યાં શી, યુ હોય ત્યાં હર, યુ હોય ત્યાં હર, યુ યોર્સ હર્ષ, યોર સેલ્ફનું હર સેલ્ફ કરી નાખવાનું છે. યુનું શું થઈ જાય, શી, હેવ ટુનું હેડ ટુ, હેવનું હેડ થઈ જાય, હેવ ટુનું હેડ ટુ. હવે ટુ ઇન્ફિનિટિવ છે, ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ફિનિશ. યોરનું થઈ જાય હર વર્ક, યોર સેલ્ફનું હર સેલ્ફ. અધરવાઇઝ ટીચર વિલનું થઈ જશે વિદ્યાર્થી મિત્રો વુડ, વુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ પનિશ અને આ યુ બીજો યુ છે એટલે એનું થઈ જશે હર. ખબર પડી તમને, આ એનું બીજું ઉદાહરણ હતું સર્વનામમાં ફેરફાર. હજી પણ આવા વાક્યો જે તમારી ગ્રામરની બુકમાં હોય એને પ્રેક્ટિસ કરવાની એટલે આવડી જાય. આ અત્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું બેઝિક પૂરું કર્યું છે, એના નિયમો બધા પૂરા કર્યા, હવે એના જુદા જુદા વાક્યો છે એ આપણે શીખવાના છે. કેટલા પ્રકારના વાક્યો છે એનું લિસ્ટ તમને આપું છું. વાક્યના પ્રકારોમાં પહેલું વાક્ય આવશે વિધાન વાક્ય, જેને આપણે એસર્ટિવ સેન્ટેન્સ કહીએ છીએ. બીજા વાક્ય આવશે એ છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકારો હશે, એક સહાયકારક ક્રિયાપદથી બનતા, સહાયકારક ક્રિયાપદથી બનતા અને બીજા WH પ્રશ્ન સૂચક શબ્દથી બનતા. ત્યારબાદ આજ્ઞાર્થ વાક્યો આવશે. આજ્ઞાર્થ વાક્યો છે જેને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીશું. વિધાન વાક્યોને આપણે કહીશું એસર્ટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યોને કહીશું આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યો છે એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીશું. ત્યારબાદ આવશે ઉદ્ગાર વાક્યો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ત્યાર પછી લેટવાળા વાક્યો, ત્યાર પછી શુભેચ્છા સૂચક વાક્યો. આટલા વાક્યો આપણે શીખવાના છે, બરાબર. આજ્ઞાર્થમાં પણ ઘણા બધા પ્રકારો આવશે ભાવ મુજબને, એ આપણે એક એક વાક્ય છે એક એક લેક્ચરમાં જોતા જઈશું. આજના લેક્ચરમાં માત્ર આટલું જ આશા રાખું છું. આ તમામ જે માહિતી આપી, નિયમો છે, તમને યાદ રહી ગયા હશે. હવે પછીના લેક્ચરમાં આપણે વિધાન વાક્યની શરૂઆત કરીશું. થેન્ક યુ.